गुड मॉर्निंग फ्रेंड्स, चलो पर्यावरण में रिविजन तरफ आगर वधीए। हवे आपरू प्रकरण छे प्रकरण 22 फरी उपड़िया, तो एमां पहलो प्रश्न छे एमसीक्यू। चलो आपणे एमसीक्यू जोईए। एमां पहलो एमसीक्यू छे, धनुना पिताना संबंधीओ तेना घरे केम आव्या छे। હવે આપણે આ પ્રકરણમાં ધનુ અને તેના કુટુંબ વિશે વાત કરી હતી, તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ। એ દિવાળી ઉજવવા, બી ભાઈબીજ ઉજવવા, સી દશેરા ઉજવવા, ડી રક્ષાબંધન ઉજવવા। હવે વિચારો કે ધનુના પિતાના સંબંધીઓ તેના ઘરે કેમ આવ્યા હતા, કયો તહેવાર ઉજવવા આવ્યા હતા? હં, સી દશેરો ઉજવવા માટે આવ્યા હતા। બીજું એમસીક્યુ, વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર શું કામ કરે છે? હવે આપણે આ પ્રકરણમાં જોયું હતું ને કે દશેરા સુધી તેઓનો પરિવાર કામ મળે છે, પણ ત્યાર પછી તેઓને કામ હોતું નથી। તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ। એ નોકરી કરે છે, બી તળાવો ખોદવાનું કામ કરે છે, સી મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે, અને ડી બેકાર બેસી રહે છે। હવે તમારે આમાં યાદ કરવું પડશે કે આમાં શું આવે, તો યાદ કરજો અને વિચાર કરજો, પછી જવાબ લખજો। ત્રીજો એમસીક્યુ, નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે, એટલે કે એમાં વધારે પાણીની જરૂર પડતી નથી, તો એવી કઈ ખેતી છે? ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ। એ શેરડી, બી બાજરી, સી ઘઉં, અને ડી ત્રણેય પાક। હવે વિચારો કે આ ત્રણમાંથી કયો પાક હોય કે જેમાં પાણીની વધારે જરૂર પડતી નથી, તો શેરડીની વાત કરીએ તો શેરડીમાં પાણીની જરૂર પડતી નથી, બાજરીની વાત કરીએ તો મારા ખ્યાલથી બાજરી અને ઘઉંમાં પણ પાણીની વધારે જરૂર પડતી નથી, તો આમાં આપણે ડી ત્રણેય પાક લખી શકીએ ને? તો વિચારીને લખજો। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, પૂરણપોળીને ખાલી જગ્યા પણ કહે છે। હવે પૂરણપોળી તો તમે ખાધી હશે, ખાધી છે ને? કેવી લાગે? હં, મીઠી મીઠી લાગે ને? તો તમારા ઘરમાં પૂરણપોળી કહેતા હશે, અથવા તો એનું બીજું પણ કંઈક નામ હશે, તો એ તમારે અહીં લખવાનું છે। બીજી ખાલી જગ્યા, ધનુના ગામના પરિવારો પોતાના કામની શરૂઆત ખાલી જગ્યાની ઋતુથી કરે છે। હવે ધનુના ગામના જે પરિવારના લોકો હતા એ કામ કરે છે, પણ કઈ ઋતુથી તેની શરૂઆત કરે છે તે અહીં લખવાનું છે, તો વિચારજો અને જે આવે એ લખજો। ત્રીજી ખાલી જગ્યા, વરસાદ સિવાયની ઋતુમાં નદીમાંથી ખાલી જગ્યા બનાવીને સિંચાઈની ખેતી કરવામાં આવે છે। હવે વિચારો કે વરસાદ સિવાયની ઋતુમાં, એટલે કે શિયાળો હોય અથવા ઉનાળો હોય, તો નદીમાંથી શું બનાવીને તેની સિંચાઈથી ખેતી થાય છે? તો વિચારો કે શું આવી શકે? હં, આપણે અત્યારે રહીએ છીએ તો આપણા જે ખેતર હોય છે ત્યાં પાણી પહોંચાડવાનું કામ અત્યારે કોણ કરી રહ્યું છે? શું આપણા ખેતર સુધી નદી આવી રહી છે? ના, તો હં, નહેરથી આપણા ખેતર સુધી પાણી આવે છે, તો અહીં જવાબ આવશે નહેર અથવા કેનાલ। ચોથી ખાલી જગ્યા, ધનુના સંબંધીઓ ખાલી જગ્યામાં બેસી તેના ઘરે આવ્યા છે। હવે આ તો તમારે યાદ કરવું પડશે કે ધનુના સંબંધીઓ જે દશેરો ઉજવવા માટે આવ્યા હતા તો શેમાં બેસીને આવ્યા હતા? ગાડીમાં આવ્યા હતા? તો હં, બળદગાડું હતું ને, તો અહીં જવાબ આવશે બળદગાડામાં। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો। તો એમાં પહેલો સવાલ છે, ધનુના ઘરે બધા સંબંધીઓ કેમ આવ્યા હતા? તો આપણે આગળ જોયું કે ધનુના ઘરે કયો તહેવાર આવવાનો હતો? હં, દશેરાનો તહેવાર આવવાનો હતો, તો કેમ આવ્યા હતા એ ખ્યાલ આવી ગયો ને? ઓકે, બીજો સવાલ,
તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે, એટલે કે તમારા ગામમાં ખેતરોમાં પાણી કઈ રીતે પહોંચે છે, તો એના વિશે તમારે અહીં લખવાનું છે. જો કોઈકના ખેતરમાં બોરિંગ હોય તો એ રીતે, કોઈકના ખેતરની નજીક નહેર હોય તો એ રીતે. એટલે એવું નહીં સમજતા કે બધાના ખેતરમાં નહેર દ્વારા જ પાણી આવતું હોય, તો આ વિચારીને લખજો. ત્યાર પછી ત્રીજો સવાલ, ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની કઈ કઈ વસ્તુઓ લાવ્યા હતા? હવે આ પણ તમારે આવડશે જ કે ધનુના મામી હતા એ બજાર ગયા હતા ત્યારે ધનુના અભ્યાસ માટે, ધ્યાન રાખજો. હવે અભ્યાસ માટે હોય તો એમાં મીઠાઈ આવી શકે? ના, મીઠાઈ ન આવે. એમાં અભ્યાસની વસ્તુ જેમ કે પેન્સિલ, રબર, સંચો, નોટબુક આ બધી વસ્તુ આવી શકે, તો તમે વિચારજો અને લખજો. ચોથો સવાલ, ધનુના પરિવારમાં કોણ પ્રજ્ઞાચક્ષુ છે? હવે ધનુના પરિવારમાં પ્રજ્ઞાચક્ષુ કોણ છે યાદ કરો. હા, ધનુના જે કાકી હતા તો એ પ્રજ્ઞાચક્ષુ હતા અને તેઓને ગામ જ છોડીને જવાનું તેઓ વિચારતા હતા. પાંચમો સવાલ, ધનુનો પરિવાર જ્યારે 6 મહિના કામ માટે બહાર જાય છે ત્યારે ઘરે કોણ કોણ રહે છે? તો આપણે પ્રકરણમાં જોયું હતું કે ધનુના પરિવારના લોકો જ્યારે 6 મહિના કામ માટે બહાર જતા હોય ત્યારે તેના દાદી, પછી તેના કાકી જે પ્રજ્ઞાચક્ષુ હતા, અને તેની 2-3 મહિનાની જે પિતરાઈ બહેન હતી એ, તો આ લોકો ઘરે રહે છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. તો એમાં પહેલો સવાલ છે, ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી, શું ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે? કેવી રીતે? હવે આ પ્રશ્નની થોડી ઝાંખી કરાવી દઉં તો આપણે એવું કહેવાનું છે કે ધનુના ગામમાં વરસાદ ન હોય તો ખેતી થઈ શકતી નથી. તો વિચારો કે વરસાદ વગર પણ ખેતી થઈ શકે? જેમ કે આપણે શિયાળો અને ઉનાળો હોય ત્યારે આપણા ખેતરમાં સિંચાઈ માટે કઈ વ્યવસ્થા હોય છે? હા, સેની નહેરની વ્યવસ્થા હોય છે ને, તો એ રીતે તમારે અહીં જવાબ લખવાનો. આ સિવાય બીજા પણ ઘણા મુદ્દા આવી શકે. બીજું, ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે, પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે, આવું શા માટે બન્યું? તો આપણે જોયું હતું કે ધનુના પરિવારના કેટલાક લોકો કામ શોધવા માટે બહાર જશે, પરંતુ અમુક લોકો ત્યાં જ રહેશે, કારણ કે ત્યાં વૃદ્ધ, બીમાર અને નાની ઉંમરના બાળકો ત્યાં રહેતા હોય છે અને તેઓને લઈ જવા અને સાચવવા મુશ્કેલ પડે છે. તેથી એ ગામમાં ઘરોની રખેવારી કરવા, પશુઓની સારસંભાળ રાખવા માટે અને આ જે ત્યાં રહેતા લોકો હોય છે તેઓને સાચવવા માટે અમુક લોકો ગામમાં જ રહેશે, આવું આપણે કંઈક જોયું હતું. ત્યાર પછી ત્રીજો સવાલ, જ્યારે તમે લાંબા સમય માટે સારાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? અરે વાહ, આ સવાલ તો કંઈક આપણને લગતો જ છે કે તમે અત્યારે જોઈ શકો છો કે તમે સારાએ આવી શકતા નથી અને લગભગ 1 વર્ષ થયું, એટલે ખૂબ જ લાંબો સમય થઈ ગયો. હવે તમે વિચારો કે તમને કેવું લાગે છે, સ્કૂલે આવવાનું મન થાય છે ને, તો એના વિશે તમારે અહીં લખવું. ચોથો સવાલ, તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો બીમાર અને વૃદ્ધ વ્યક્તિઓ ત્યાં ગામમાં રહેતા હતા, તો તેઓ માટે શું વ્યવસ્થા તેઓ કરીને જતા હતા? તો આપણે એવું પણ જોયું હતું કે તેઓની દેખભાળ રાખવા માટે અથવા તેઓની જમવાની વ્યવસ્થા કરવા માટે કોઈક વ્યક્તિ ત્યાં રહે છે, એટલે કે અમુક લોકોને ત્યાં છોડીને જતા હોય છે, તો આ રીતે તેઓ વ્યવસ્થા કરીને જતા હતા. ત્યાર પછી પાંચમો સવાલ, કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? હવે આ પ્રશ્ન પણ તમને સારી રીતે આવડશે. સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો આપણે આના વિશે ઓનલાઈન ક્લાસમાં પણ વાત કરી હતી. તો વિચારજો કે લોકોએ શા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, તેના કયા કયા કારણો હોઈ શકે? હવે
ઉદાહરણ તરીકે હું કહું તો નોકરીની શોધ કરવા માટે બીજા જગ્યાએ જવું પડતું હશે, કદાચ ભણવા માટે પણ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડતું હશે, તો આવા ઘણા બધા કારણો આવી શકે. છઠ્ઠો સવાલ, શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો ક્યાં રહે છે? હવે શેરડીનો જ્યારે પાક લેવામાં આવતો હોય ત્યારે ત્યાં કામ કરવા માટે લોકો હોય છે, પરિવારો હોય છે, તો તેઓ શેરડીના ખેતરોની નજીક જ પોતાનું રહેઠાણ બનાવે છે. હવે રહેઠાણ એટલે કે પાકા મકાન નહીં, પણ જે સૂકી શેરડી હોય અને પાંદરા હોય તો એની ઝૂંપડી બનાવીને તેઓ ત્યાં રહે છે. તો આ રીતે તમારે અહીં જવાબ લખવાનો છે. હવે આપણે જોઈએ પ્રકરણ 23, અમે ગુજરાતી. એમાં પણ પ્રશ્ન એક છે, એમસીક્યુ. પહેલું એમસીક્યુ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? હવે આ તો માહિતી આપતો પ્રશ્ન છે, તો વિચારો અને યાદ કરો કે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી. ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ 31 મે 1950, બી 1 જાન્યુઆરી 1960, સી 1 મે 1960, ડી 31 જાન્યુઆરી 1950. હવે આ ચારમાંથી તમને જે ખ્યાલ હોય એ તમે લખજો. બીજું એમસીક્યુ, નીચેનામાંથી કઈ નદીને કુવાણિકા નદી કહે છે? હવે આ તમે વિચારો કે કુવાણિકા નદી એટલે શું, કે જેને અંતસ્થ નદી પણ કહેવાય છે, એટલે કે તે કોઈ દરિયાને મળતી નથી પણ તે રણપ્રદેશમાં જ સમાઈ જાય છે એવી નદી, તો એ કઈ નદી છે? આપણે તેના ઓપ્શન જોઈએ, તો એ પાદર, બી ભોગાવો, સી બનાસ, ડી વાત્રક. તો આમાંથી જે આવે તે તમે અહીં લખજો. ત્રીજો સવાલ, ઘઉંનો પાક એ કેવા પ્રકારનો પાક ગણાય છે? હવે ઘઉંનો પાક કેવા પ્રકારનો પાક ગણાય, પાક કયા પ્રકારનો? તો અહીં ચાર ઓપ્શન આપણે જોઈએ. એ ખરીફ પાક, બી જાયદ પાક, સી રવિ પાક અને ડી રોકડીયો પાક. તો આ ચારમાંથી ઘઉંનો પાક કેવા પ્રકારનો પાક ગણાય છે એ તમારે અહીં લખવાનું. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, આપણા શહેરમાં ખાલી જગ્યા નદી આવેલી છે. તો વિચારો કે આપણા સુરત શહેરમાં કઈ નદી આવેલી છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખાલી જગ્યા છે. હવે આપણા ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે? વિચારો. ગિરનાર છે ને. ત્રીજી ખાલી જગ્યા, પાલનપુરમાં ખાલી જગ્યા દેરી આવેલી છે. હવે આ તમારે યાદ રાખવું પડશે કે પાલનપુરમાં બનાસ દેરી આવેલી છે. ચોથી ખાલી જગ્યા, ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય ખાલી જગ્યા છે. હવે આના વિશે પણ આપણે વાત કરી હતી કે ગુજરાતનું પક્ષી અભયારણ્ય કયું છે. નળ સરોવર, યાદ આવી ગયું ને. ઓકે, પાંચમી ખાલી જગ્યા, અમદાવાદની મધ્યમાં થઈને ખાલી જગ્યા નદી પસાર થાય છે. હવે અમદાવાદની મધ્યમાં એટલે કે અમદાવાદ જ્યાં હોય તેની મધ્યમાંથી કઈ નદી પસાર થાય છે? વિચારો, યાદ કરો. અમદાવાદની મધ્યમાં સાબરમતી નદી પસાર થાય છે, યાદ આવ્યું. ઓકે, હવે પછી આપણે જોઈએ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. તો પહેલો સવાલ છે, ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે? હવે તમને ખ્યાલ હોય તો આપણા જિલ્લાની સંખ્યા એકદમ રહેતી નથી, એટલે કે બદલાયા કરતી હોય છે. તો અત્યારે હાલમાં આપણા ગુજરાત રાજ્યના કેટલા જિલ્લા છે, કોઈકને યાદ છે? 33 જિલ્લાઓ છે. જો તમે ગણવું હોય તો તમે નકશામાં તેની ગણતરી કરી શકો છો. બીજો સવાલ, ગુજરાતની જમીન સીમાએ કયા કયા રાજ્યો આવેલા છે? તો આપણા ગુજરાતની જમીન સીમાએ એટલે કે ગુજરાતની ધાર પર કયા રાજ્યો આવેલા છે? તો એમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યનો સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ,
ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? હવે તમને ખ્યાલ હોય તો ફક્ત ગુજરાત જ એવું છે કે જ્યાં આપણે સિંહ જોવા મળે છે, અને એ વિસ્તાર પણ આપણે જાણતા હોઈએ છીએ. તો યાદ કરો કે ગુજરાતમાં ક્યાં આપણને સિંહ જોવા મળતો છે? હં, જૂનાગઢમાં જોવા મળે છે ને. હવે જૂનાગઢમાં શું આવેલું છે? હં, સાસણગીરના જંગલો. તો સાસણગીરમાં આપણે સિંહ જોઈ શકીએ છીએ. ચોથો સવાલ, સુરતમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે? હવે આપણા સુરતની વાત છે તો સુરતમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે? મોટે ભાગે તો આપણે જોઈએ તો હીરા ઉદ્યોગ, કે હીરાના કારખાના ઘણા બધા ચાલતા હોય છે. ત્યાર પછી કાપડ ઉદ્યોગ પણ આપણે અહીંયા સારો ચાલે છે, ઝરી ઉદ્યોગ, સિલ્ક ઉદ્યોગ. તો આ બધા ઉદ્યોગો આપણા સુરતમાં વિકસ્યા છે. પાંચમો સવાલ, ગુજરાતની મુખ્ય ત્રણ નદીઓ કઈ કઈ છે? હવે આપણા ગુજરાતમાં હોય એવી મુખ્ય ત્રણ નદીઓના નામ અહીં લખવાના છે. તો કઈ કઈ નદીઓ આપણે લખી શકીએ? હં, એક તો આપણા સુરતમાં આવેલી નદી કઈ? તાપી નદી. પછી નર્મદા નદી અને મહી નદી. તો આ મુખ્ય નદીઓ છે. હવે જોઈએ પ્રશ્ન ચાર. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલું છે, ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે? નામ લખો. હવે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણા ગુજરાતમાં ઉજવણી પણ ઘણી બધી થાય છે ને, અને મેળાઓ તો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો અહીં આપણે ગુજરાતમાં જે મેળાઓ આવ્યા હોય એના નામ તમારે અહીં લખવાના છે. જેમ કે આપણે થોડા મેળાઓના નામ જોઈએ તો વોથાનો મેળો, ત્યાર પછી તરણેતરનો મેળો, ત્યાર પછી અંબાજીમાં પૂનમનો મેળો ભરાય છે, મોઢેરામાં મોઢેશ્વરી માતાનો મેળો. આ રીતે તમે મેળાઓના નામ લખી શકો છો. બીજો સવાલ, ગુજરાતમાં કયા કયા સરોવરો અને અખાટ આવેલા છે? તો આપણા ગુજરાતમાં સરોવરો પણ આવ્યા છે અને અખાત પણ. હવે અખાત વિશે પણ આપણે વિડીયોમાં વાત કરી હતી. તો યાદ કરો કે આપણા ગુજરાતમાં કયા કયા સરોવરો આવ્યા છે અને કયા કયા અખાતો આવ્યા છે. ચાલો સૌથી પહેલાં આપણે થોડા સરોવરની વાત કરીએ. તો આપણા ગુજરાતમાં બે સરોવર આવેલા છે, એક તો નારાયણ સરોવર અને બીજું નળ સરોવર. અને અખાતની વાત કરીએ તો અખાત પણ આપણે વધારે નથી. એક તો ખંભાતનો અખાત આવી શકે અને બીજો કચ્છનો અખાત આવી શકે. તો આ બે અખાત આપણા ગુજરાતને આવેલા હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન 5, વર્ગીકરણ કરો. એમાં પહેલું વર્ગીકરણ છે, નીચેના પાકનું રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. ચાલો આ રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાક એટલે શું એના વિશે હું તમને થોડી ચર્ચા કરું. તો એમાં સૌથી પહેલાં છે રવિ પાક. તો રવિ પાક એટલે કે શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય, અને એ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમયગાળામાં આ પાક થતા હોય છે. ત્યાર પછી ખરીફ પાકની વાત કરીએ તો ખરીફ પાક ચોમાસામાં લેવાતો હોય છે અને તેનો સમયગાળો હોય છે જૂનથી જુલાઈ સુધીનો. ત્યાર પછી જાયદ પાકની વાત કરીએ તો જાયદ પાક ઉનાળુ પાક તરીકે પણ ઓળખાય છે, એટલે કે તે ઉનાળામાં થતો પાક હોય છે અને તે સપ્ટેમ્બર મહિનાથી ચાલુ થાય છે. તો આ રીતે અહીં વર્ગીકરણ કરવાનું છે. હવે તમને અહીં થોડા પાકના નામ આપ્યા છે, ચાલો આપણે તે જોઈએ. મગફળી, ખારેક, વરિયાળી, એરંડા, કપાસ, તમાકુ, ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ, કેરી અને જીરું. તો આ બધા પાક કઈ ઋતુમાં થાય છે? શિયાળામાં, ચોમાસામાં કે ઉનાળામાં? તો આ ઋતુ પ્રમાણે તમારે અહીં વર્ગીકરણ કરવાનું છે. ચાલો આપણે એક એક ઉદાહરણ જોઈએ. તો મગફળીની વાત કરીએ તો મગફળી આપણે ખરીફ પાકમાં આવી શકે, કારણ કે મગફળીનો પાક આપણે ચોમાસામાં લઈએ છીએ. ત્યાર પછી ખારેકની વાત કરીએ તો ખારેક જાયદ પાક છે, એને ઉનાળામાં
કરવામાં આવે છે. અને વરિયાળીની વાત કરીએ તો એ રવિ પાક છે, તે શિયાળામાં થાય છે. તો આ રીતે તમારે અહીં બીજા પાકોનું વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી બીજું વર્ગીકરણ, નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. હવે આ તો તમને ખૂબ જ સારી રીતે આવડે છે ને. પાલતુ પ્રાણીઓ એટલે કે જેને આપણે પાળી શકતા હોય એવા પ્રાણીઓ, અને વન્ય પ્રાણીઓ એટલે કે વનમાં જંગલમાં રહેતા હોય એવા પ્રાણીઓ. તો અહીં તમને પ્રાણીઓના નામ આપ્યા છે, બળદ, ગાય, સિંહ, વાઘ, સાબર, ભેંસ, રીંછ, ઘેંટા, હરણ, કારિયાર, બકરા, ઊંટ, દીપડો, ઘોરા, વાંદરા અને ગધેડા. હવે આ બધા પ્રાણીઓનું તમારે બે ભાગમાં વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન 6, ભાગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે, નીચે આપેલ ગુજરાતના નકશામાંથી આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો તમે અહીં નકશો જોઈ રહ્યા છો, આ નકશા પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? હવે આપણે ગુજરાતનો નકશો જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવશે, વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે સૌથી મોટો વિસ્તાર કોનો દેખાય છે તમને? હા, કચ્છનો જિલ્લો છે, તો એનો વિસ્તાર વધારે છે. બીજો સવાલ, ગુજરાત રાજ્યમાં આવતા અખાતના નામ લખો. હવે આ પ્રશ્ન આગળ આવી ગયો કે ગુજરાત રાજ્યમાં કયા અખાત આવેલા છે, એક તો કચ્છનો અખાત અને બીજું કંબાટનો અખાત, તો આ નામ અહીં આવી શકે. ત્રીજો સવાલ, ગુજરાત રાજ્યમાં ભગવાનના નામ પરથી કયા કયા શહેરોના નામ આપવામાં આવેલ છે? હવે આ પ્રશ્ન તમારા માટે કંઈક નવો છે. તમે નકશામાં જોઈ રહ્યા છો કે ભગવાનના નામ પરથી કયા કયા જિલ્લાઓના નામ છે, જેમ કે દેવભૂમિ દ્વારકા, તો એમાં ભગવાનનું નામ આવ્યું ને. ત્યાર પછી ગીર સોમનાથ, તો એમાં આપણે સોમનાથ નામ છે, તો એ પણ ભગવાન મહાદેવનું નામ છે. તો આ રીતે તમારે આ પ્રશ્નોનો જવાબ લખવાનો છે. ત્યાર પછી ચોથો સવાલ, ડાયમંડ સિટી કયા શહેરનું નામ પાડવામાં આવ્યું છે? હવે આ તો તમને યાદ જ હશે, અથવા તો તમે ઘણીવાર સાંભળ્યું પણ હશે કે ડાયમંડ સિટી કોને કહેવામાં આવે છે. હા, આપણા સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાંચમો સવાલ, આ નકશામાં જુઓ અને કહો તમે કયા કયા જિલ્લામાં ગયા છો. તો અહીં જિલ્લાની વાત કરી છે, તો તમે ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લામાં ગયા છો એના વિશે તમારે લખવાનું છે. જેમ કે તમે ગામડે ગયા હોય તો તમારા ગામમાં જે છે તે જિલ્લો કયો છે, તો એ તમારે અહીં લખવાનું છે. અથવા તમે સોમનાથ ફરવા ગયા હોય, ત્યાર પછી જૂનાગઢ ફરવા ગયા હોય, તો એ જિલ્લાનું નામ તમારે અહીં લખવાનું છે. તો આ રીતે તમારે રિવિઝન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું રિવિઝન પણ પૂર્ણ થયું. હવે આપણે પરીક્ષાની તૈયારી ખૂબ જ સરસ રીતે કરવાની છે. તમને મોડેલ પેપર પણ આપવામાં આવતા છે, તો એની તૈયારી તમે સારી રીતે કરજો. જો ના સમજ પડે તો આ બધા વિડીયો, જે રિવિઝનના વિડીયો અત્યારે અમે મોકલીએ છીએ, એ તમે ફરીથી પણ જોઈ શકો છો, અને તમારી પરીક્ષાની તૈયારી એ રીતે પણ તમે કરી શકો છો. આવું કરવાથી પણ તમે રિવિઝન કરો છો એવું લાગશે, અને તમારી પરીક્ષા ખૂબ સારી જશે. તો પરીક્ષા માટે દરેકે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. તમે ખૂબ સારા માર્ક મેળવો એવી હું આશા રાખું છું.